પોરબંદર છેડા નગરપાલિકાની જનરલ બોર્ડની સામાન્ય સભા યોજાયા બાદ પાલિકાને ફાળવવામાં આવેલ બે ફાયર વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે ઉપસ્થિત મહિલા આગેવાનોએ આ ફાયર વાહનોને કુમકુમ તિલક કરી અને શ્રીફળ વધેરી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। રાજ્ય સરકારના રાજ્ય અગ્નિ નિવારણ સેવા કચેરી દ્વારા બે ફાયર વાહનો પોરબંદરને ફાળવવામાં આવ્યા છે જેમાં એક વોટર બાઉઝર અને એક મિની ફાયર ટેન્કર ફાળવવામાં આવ્યું છે। धारासभ्य बाबूभाई बोखीरियानी रजूआतने पगले आ फायर वाहनों फाळवामां आवता पालिका कचेरी पासे धारासभ्य बाबूभाईना हस्ते लोकार्पण कार्यक्रम योजायो हतो जेमां आ नवा फायर वाहनोने डॉक्टर चेतनाबेन तिवारी अने सरोजबेन कक्कड़ सहितना महिला आगेवानो द्वारा कुमकुम तिलक करी श्रीफळ वधारी खुशी व्यक्त करी हती। आजरोज पोरबंदर नगरपालिकाने अमारा लोकलाडीला धारासभ्य श्री बाबूभाई बोखीरिया साहेबना અથાક પ્રયત્નથી અને એક ફોનથી અમારા નગરપાલિકાને ગુજરાત સરકાર રાજ્ય અગ્નિ નિવારણ કચેરી ગાંધીનગર તરફથી પોરબંદર છાયા નગરપાલિકાને નીચે મુજબના વાહનો ફાળવાયેલ છે જેમાં એક છે અલ્ટ્રા હાઈ પ્રેશર મિની ફાયર ટેન્ડર ઈ છે ₹80 લાખની કિંમતનું અને વોટર બાઉઝર ફાયર જે 1.10 કરોડનું છે જે પોરબંદર નગરપાલિકા જે આપણે કહી શકીએ તો ઓછા લોકોથી બનાવેલી નાની નગરપાલિકા છે તો પણ જે આ મોટી જે મહાપાલિકા હોય એ જગ્યાએ આ જે હોય મશીનરી એ અમને પોરબંદર નગરપાલિકાને અમારા ધારાસભ્યશ્રીના પ્રયત્નોથી મળેલ છે એ બદલ અમે અમારા ધારાસભ્યશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારા પ્રમુખશ્રીએ એમને દરખાસ્ત કરી અને અમારું કામ થયું એ બદલ એમનો પણ આભાર છે અને અમારા બધા સભ્યના પ્રયત્નોથી આજે આ અમને લોકોને સફળતા મળી છે એ બદલ સૌનો આભાર। ભારત માતા કી જય વંદે માતરમ। આ લોકાર્પણના કાર્યક્રમમાં ધારાસભ્ય બોખીરિયા ઉપરાંત પોરબંદર છાયા નગરપાલિકા પ્રમુખ સરજુભાઈ કારિયા સહિતના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।